ये सौनो खास सौनो विकास भारतीय जनता पार्टी ना मंत्र साथे छेल्ला 20 वर्ष थी आ जनता बात भारतीय जनता पार्टी ने सेवा करतो आयो तो 1995 थी भारतीय जनता पार्टी साथे जोड़ायेलो त्यारे पोलिस खाता में नौकरी करतो हतो त्यारे आज खेरा तालुका ने प्रजा माटे भारतीय जनता पार्टी आए कांग्रेस जाए तेना माटे त्यांथी सोमसी से शुरुआत करी आज सुधी भारतीय जनता पार्टी ने झंडो चेहरा में लहराएलो छे तेरे રહેવાનું છે એમાં કોઈ બે વાત નથી. આજે જેઠાભાઈ જાય કાલે ખાતુભાઈ આવે પછી ડોક્ટર આવે મગનભાઈ આવે કે જીગ્નેશભાઈ આવે. ભારતીય જનતા પાર્ટી કોઈ જાતિવાદ ને માનતી નથી. ભારતીય જનતા પાર્ટી એક જ વાત ને માને છે, વિકાસ ને. હડીખમ ગુજરાત, હડીખમ ચહેરા, હડીખમ ભારત, આ વાત તો ભારતીય જનતા પાર્ટી ભરેલી છે. ભારતીય જનતા પાર્ટી તમામ ધર્મનું સન્માન કરે છે. આપણા નરેન્દ્ર મોદી આજે અરબસ્તાન જાય, ત્યાં જાય ને એના ટીમને મળે. મુસ્લિમ કન્ટ્રી હોવા છતાંય મોદી સાહેબને એ લોકો ઓફર કરે. તમારા અરબસ્તાનની અંદર, અરબિસ્તાનની અંદર તમે હિન્દુઓનું મંદિર બનાવો. આનાથી વધારે કઈ વાત હોય શકે માટે આ દેશ માટે મિત્રો, આ દેશની જનતા માટે આનાથી શું કરવું હોય શકે? જાતિવાદનું રાજકારણ હોત તો ગુજરાતની અંદર આપણો વિકાસ ન થયો. કોંગ્રેસે આજ સુધી ભાગલા પાડે ને રાજ કરો. આજે ભારતીય જનતા પાર્ટીની પોલિસી ના આવે તો જેઠાભાઈ બરોબર શું કરી શક્યા નથી. આજે ખાડિયાની અંદર 66 કેવી સબસ્ટેશન મંજૂર થઈ ગયું. આ વિસ્તારને 66 કેવી સબસ્ટેશન આપવાનું આપણા બેઠાયા પહેલા સરપંચ આપણા લાલાભાઈને, ખાડિયાના ડિરેક્ટર ભાઈ કિરણભાઈને આ બધાને વાત કરી કે જે જમીન ખેડૂતો ખેડે છે એની જમીનને આપણે કચરેથી કરવી, જ્યાં સરકારી ખરાબો છે ત્યાં જ આપણે બાસબદેશન માટે જગ્યા આપવાની છે. કોઈને હેરાન ન થાય એની કાળજી રાખો. આજે મેં કોઈ વહેલા વહેલાની નીતિ રાખી નથી. ખાતુભાઈ મારા પક્કડના એ સાથે પાટલી પર બેસીને ભણનારા સાથી હતા. હું પણ નોકરી કરતો હતો, એ પણ નોકરી કરતા હતા. સંજોગો બન્યા, 1998 ભેગા થયા. કૃષ્ણ સુદામાની છોડી ક્યારે છૂટી નથી કરી મિત્રો. મેં કલ્પના નથી કરી તો સભ્યમાં ચૂંટાઈ સંજોગો બન્યા. 1998 ની અંદર તમારી માતાજીની કૃપા થઈ અને મને આ તાલુકાનું સુકામ સોંપ્યું. મને એક વર્ષ બતાવે, એક વર્ષ કે તે 5 રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો છે જેઠા ભરવાડે, તો આજે આજે ઉમેદવારી આપણી પાછી ખેંચવાની તૈયારી છે મિત્રો. એક વ્યક્તિ છે કે 25 રૂપિયા લઈને કામ કર્યું છે આગળ તાલુકામાંથી. એક વ્યક્તિ મને અવાજ કરી કે 5 રૂપિયા તો એ ભ્રષ્ટાચાર કર્યો છે. આ ચોક્કસ કે ભ્રષ્ટાચાર થતો હશે ને રોકવા માટે 100% કોઈને ખોટું લાગ્યું હોય તો જાહેરમાં માફી માંગવા પણ તૈયાર છું મિત્રો.